राम राम गोर बापा राम राम पाया लगू गोर बापा आशीर्वाद आपजो ज्यांथी बोलता आवे पोणा त्रण चार नी वागे नी पोणा चार चार वागे नी आळे गाळे अमारे तैयार नाही धोने रेवो पड़े અમે ગાદલા ગોદલા પાથરી બેઠા હોય ચટાઈ વગેરે પાથરીને પ્રસાદ રાખવા પડે ત્રણ પ્રકારના કેળાનો શેરડીનો માંડવીનો ને સાકરનો આવા ત્રણ પ્રકારના પ્રસાદ રાખવા પડતા અમારે ચા તો પછી અમે ઉકાળી રાખીએ તો જુદું કેટલો આખો જેટલા લોકો આવે ચા પાવી પડે તો ચાર વાગ્યાથી શરૂ થઈને સાડા છ સાત વાગ્યા સુધી માં આખું ગામ આવીને અમને પગે લાગી જાય અમને એટલે દરેક જગ્યાએ આવું ગામડે ગામ થતું જ હશે પ્રસંગે ફૈબાને તેડાવો તો ફૈબા એ જમાનામાં બસ તો કઈ હતી નહીં તો બીજા કોઈ ગામડે બાજુના ગામડામાં કઈ ત્યાં બસ આવતી હોય ધારો કે ત્યાંથી ફૈબાને હાલીને લાવવા માટે તમે અહીંથી ગાડું લઈને જતા લોકો બળદગાડું જોડતા એમાં ગોતર નાખે માથે ઝૂલ નાખે જેથી ઠંડો પવન રહે ફૈબાને કંઈ થાય નહીં અને ફૈબાને એવો તહેવાર હોવો જોઈએ એમ થાય કે હું મારા ભાઈને ઘરે જાઉં છું બેન મામા કાકા ફઈ ભત્રીજા ઇધર ઉધર કુછ ભી કાકા મોટા બાપના ભાઈઓ ભેગા થાય શેરીએ શેરીએ તમે જાઓ ભર્યું ભાદરું લાગે કોઈક લોક મેળામાં આવ્યો હોય એવું તમને વાતાવરણ લાગે નત નવા ઘરેણા પહેરેલા નત નવા લુગડા પહેરેલા લોકો નાના નાના બાળકો હોય હળી મળીને કોઈ પાસે કોઈ ઉત્સવ બીજું કઈ નહીં ભૌતિક કોઈ ચીજ નહીં સુવર્ષની દિવાળી આપણે શું ઉજવીએ છીએ આપણે તો અહીંયા એક ટીપોઈ છે બે સોફા છે એ ટીપોઈમાં આપણે કાજુ બદામ કતરી તમને હળગાવવા માટે ખવડાવવા નહીં તમને ખબર પડે હું બહુ સુખી છું આપણે આવી ગયા વોટ્સએપ વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને જે કંઈ કહેવાય તે આ કચકડાની માયા અને એમાંય મજા શું છે એમાંય પોતીકું કોઈ લખતું નથી ક્યાંથી આવે ફોરવર્ડ હારો આવે એટલે ઠોકી દેવાનો બધાને તમે હંદાય શું કીધા પાછા અમુકને ન જાય તો કીધે ઓલાને ખાસ મોકલજો કે પાપી છે નહીં તો મારું બહુ એટલે ટૂંકમાં એમાંય બધું રાજકારણ ઈશ્વર તમને સદા તમારી ચડતી કળા રાખે આ ફલાણા ગામથી લીકતી ઢીકણાભાઈના ઝાઝા કરીને રામ રામ વાંચજો સર ખાસ કરીને આપણે જોઈએ તો આપણે ત્યાં તહેવારો અનેક આવતા હોય છે અને આજકાલ તહેવારો બદલ્યા છે સર આપ તો દાયકાઓથી આ પત્રકારત્વ ક્ષેત્રે છો એટલે ઘણા વર્ષોનો અનુભવ પણ હશે અને ઘણે પ્રકારનું તમે જોયું હશે સમાજમાં તો સર શું ફરક લાગે છે પહેલાંના તહેવારોમાં અત્યારના તહેવારોમાં ખાસ કરીને યુવા પેઢી છે એ અત્યારે કઈ દિશામાં છે તમે પહેલાંની જે આ તહેવારોની શૃંખલા છે તે પણ જોઈ છે અત્યારની પણ જોઈ રહ્યા છો તો કઈ રીતે જોઈ રહ્યા છો સર જુઓ હમણાં જ બધું બદલાઈ ગયું એવું નથી આપણે સમજણા થયા ત્યારે આપણને લાગે છે ઘણું બધું બદલાઈ ગયું છે આપણે બાળકો હતા ત્યારે આપણા જેવડા જે હતા ત્યારે એને એમ લાગતું હતું ઘણું બધું બદલાઈ ગયું છે એટલે હવે આપણે દોષ કંઈ હવે જ નવી પેઢી બગડી ગઈ છે ને આપણે અંદર સુધરીને ધૂળ થઈ ગઈ એવું કંઈ છે નહીં પણ ફેર શું પડ્યો છે પહેલાં શું હતું પહેલાં કેવળ લાગણી જે છે એ પ્રધાન હતી અને ચીજ વસ્તુઓથી માંડીને ભૌતિક ચીજો એ ગૌણ હતી મારો ને તમારો સ્નેહ અતિશય તમે જો ફૈબાને ગામડે તમે જુઓ સારા પ્રસંગે ફૈબાને તેડાવો તો ફૈબા એ જમાનામાં બસ તો કંઈ હતી નહીં તો બીજા કોઈ ગામડે બાજુના ગામડામાં કંઈ ત્યાં બસ આવતી હોય ધારો કે ત્યાંથી ફૈબાને હાલીને લાવવા માટે તમે અહીંથી ગાડું લઈને જતા લોકો બળદગાડું જોડતા એમાં ગોતર નાખે માથે ઝૂલ નાખે જેથી ઠંડો પવન રહે ફૈબાને કંઈ થાય નહીં અને ફૈબાને એવો તહેવાર હોવો જોઈએ એમ થાય કે હું મારા ભાઈને ઘરે જાઉં છું તો મારી પણ આગતા સખત એ રીતે થવી જોઈએ ઠહકા સાથે અને આપણે સામે સુધી તેડવા જતા દો અમને તો સાંભળે છે અમારા ગામથી દૂર હતું 5 કિલોમીટર ગામ પ્રાસલી નામનું પીપળવાથી પ્રાસલી દૂર અમે ખબર પડે કે આમથી મહેમાન આવે છે અમારે ત્યાં પ્રાસલી ને પીપળવા ગામની વચાળે બે સ્ટોપ હતા અત્યારની ભાષામાં કહો ઓરા કાના પટેલની વાવ આઘા કાના પટેલની વાવ એ બે પટેલોની વાવ પૂરી થાય પછી ઓલીકોર પ્રાસલી અલીકોર પીપળવા તો આઘા કાના પટેલની વાવ પાસે મહેમાન આવી ગયા હોય ને તેની વાતો મેં તમને કીધું ને વાતો અમને સંભળાતી કારણ કે નિતાંત શાંતિ એ જે શબ્દ છે જે નવી પેઢીને ખબર નથી એ અમે અનુભવો છે નિતાંત શાંતિ એટલે તમારા સિવાય કાંઈ ન બોલે તમને બીજું કશું નહીં કુદરતના એટલે ઝાડવાના પાંદડા જે ખખડે એને બાદ કરો ધૂળની ડમરી ચડે એને બાદ કરો તો જગતમાં તમને કશું જ સંભળાય જ નહીં કંઈ હોય જ નહીં કોલાહલ નામે કોઈ ચીજ નહીં તો અમને એના પગરવ સંભળાય મહેમાનના પગરવ આઘા કાના પટેલની વાવે મહેમાન આવે છે તેના પગરવ અમે કાન રાખતા ધરતી ઉપર હકીકતે કહું છું આવી રીતે અમે સાંભળતા પૂછ અમે ત્યારે નક્કી કરી લેતા કે હવે કાના પટેલની વાવ પાસે પહોંચ્યા ફૈબા કે કોઈ પણ મહેમાન તો પેલા શું હતું આપણે દોડીને સામે જતા મહેમાનોને તેડવા તેડવા એના માલ સામાન આપણે ઉપાડી લેતા બરાબર વજન કાંઈ ન હોય તો પણ એક એક મર્યાદા ખાતરે એનો માલ સામાન આપણે ઉપર લેતા અને જ્યારે ઘરે આવે ત્યારે અત્યારે આપણે આવો ભાઈ આવો બેસો એમ સોફા પર એમ નતું પેલા ઘરે આવે એટલે ગરમ પાણીથી એના પગ પખાળતા
આ સ્થિતિ હતી. પેલા આવે એ બેસે, ગરમ એટલે નવ શેકા પાણીથી, ગરમ પણ એવું નહીં, નવ શેકા પાણીથી એના પગ પેલા આપણે પખાલતા, પછી થોડાક હાથ પગ દબાવતા, ત્યારે એને પોરો ખાધો કહેવાય. એ આવ્યા પછી અને બે જણા પાસે એક ચાલીને ઊભો હોય તો એક પાછો એક પેલાને હાથ ધોવા માટે થઈને એક ભાઈ આવડું છબલું લઈને ઉભો રહીએ, ત્યાં મહેમાનના હાથ ધોવરાવવાના, બીજો ભાઈ ટુવાલ લઈને ઉભો રહીએ એને હાથ લૂછી નાખવાનો, ટુવાલ એને આપી દેવાનો, પછી મહેમાન બેસે અને એને આટલી આગતા સોગતા થતી. એમ ટૂંકમાં પ્રત્યેક જે તહેવારો હતા એમાં લાગણી બહુ હતી, અતિશય. એમાં બાકી બધું ગૌણ હતું. તમે મને કેટલા ફટાકડા લઈ દો છો, કે તમે મારે ત્યાં આવીને કેટલી મીઠાઈની ભેટ આપો છો, હું તમને શું ભેટ સોગાદ આપું છું, બેનથી માંડીને કોઈને, એ ત્યારે એટલું મૂલ્ય નહોતું. ખાલી બુંદી ગાંઠિયા લઈ આવો તો અમારા માટેથી પકવાન હતા, સમજી લો. બુંદી ને ગાંઠિયા બાજુના ગામમાંથી વેચાતી દુકાનેથી લેવા હોય, પણ ફૈબા આવ્યા શું લેવા, બુંદી ને ગાંઠિયા લેવા, તો જાણે અમને અનકોટ ધરી દીધો, સમજી લો. કારણ શું હતું કે મુખ્ય વાત હતી ફૈબા, એનું આગમન થી અમારે ત્યાં મજે. ફૈબા હોય કે કોઈ કુટુંબનો કોઈ પણ સદસ્ય હોય, બેન મામા કાકા ફઈ ભત્રીજા ઇધર ઉધર કુછ ભી, કાકા મોટા બાપના ભાઈઓ ભેગા થાય તો પણ આ જ પરિસ્થિતિ, ટૂંકમાં મહેમાન માત્ર થી. એટલે સવાલ લાગણી નો હતો. અને અત્યારે શું થઈ ગયું છે, અત્યારે નહીં, આપણે મેં કીધું ને આપણે નાના હતા, આપણે આપણી ઉંમરના ત્યારે એ લોકો એમ માનતા હતા કે આ ઉપર ઘણા વર્ષોથી ટૂંકમાં આવું થઈ ચૂક્યું છે કે આપણે બધા, તમે જુઓ પેલા અમારા ગામડા ગામમાં બેસતું વર્ષ કઈ રીતે ઉજવવામાં આવે. આજે અમારા ગામડામાં તો એવી પ્રથા છે કે અમે બ્રાહ્મણ છીએ તો આખું ગામ અમને પગે લાગવા આવે, અને એ પગે લાગવા નવા વર્ષને આશીર્વાદ લેવા, અને આશીર્વાદ લેવા આવે એટલે કઈ રીતે ખબર છે, પ્રાગડ વાહે, ભળકડું શબ્દ છે, ભળકડું, ભળકડું એટલે કે તમને ઝાખું ઝાખું દેખાતું થઈ જાય, એ ભળકડું, ભળકડાનું ગુજરાતી એ, જેને અત્યારે આપણે ઝાકળ વર્ષ કહીએ છીએ, તે તો બિલકુલ 3:30 4:15 ની આળે ગાળે, 4:30 4 વાગ્યાની આળે ગાળે અમારે તૈયાર નાઈ ધોઈને રહેવું પડે. અમે ગાદલા ગોદડા પાથરી બેઠા હોય, ચટાઈ વગેરે પાથરીને પ્રસાદ રાખવા પડે, 3 પ્રકારના, કેળાનો, શેરડીનો, માંડવીનો ને સાકરનો, આવા 3 પ્રકારના પ્રસાદ રાખવા પડતા અમારે. કારણ કે પેલું નવું વર્ષ છે, પગે લાગવા આવે છે, આશીર્વાદ લેવા આવે છે, મીઠું મોઢું કરાવો ને અમારા આશીર્વાદ, એને વર્ષ સારું જવું એની માન્યતા છે કે ભાઈ બ્રાહ્મણને પગે લાગ્યા, અમને અહીંયા ભગવાનજી પ્રસાદી મળી તો અમારું જીવન સારું જશે, આખું વર્ષ સારું જશે એમ. અને ચા તો પછી અમે ઉકાળી રાખીએ તો જુદું, કેટલો આખો જેટલા લોકો આવે ચા પાવી પડે. તો 4 વાગ્યાથી શરૂ થઈને 6:30 7 વાગ્યા સુધી માં આખું ગામ આવીને અમને પગે લાગી જાય અમને. એટલે દરેક જગ્યાએ આવું ગામડે ગામ થતું જ હશે, આ તો આપણો જાતિ અનુભવ છે કહું છું, પણ દરેક ગામમાં આવું હશે, જ્યાં બ્રાહ્મણના ખોરડા હોય ત્યાં લોકો પગે લાગવા આવે. પછી શું થાય, પછી સ્વયં એ બ્રાહ્મણ ખુદ એ પણ પાછા એના સગા સંબંધી હોય મળવા જાય, અને અમને એટલે કે બ્રાહ્મણને પગે લાગ્યા પછી એ જે બાકીનું વર્ણ છે, સમાજ જે છે, એ પાછા પોતપોતાના સગાવાલા આડોશી પાડોશી એ બધાને, તો એ જે છે ને લાગણી હતું, કોઈ કોઈને કઈ ભેટ સોગાદ આપતું નતું, એક ફટાક લવિંગ ગયો ફટાકડો હોય નહીં, પણ તમે જે મળે અને એની ભીતરમાં જે ઉલ્લાસના ફટાકડા ફૂટે એનો કોલાહલનો શોર તો છે ને આખું ગામ ગજવે સાહેબ, એ ઉમંગ છે. તમને શેરીએ શેરીએ તમે જાઓ, ભર્યું ભાદરું લાગે, કોઈક લોક મેળામાં આવ્યો હોય એવું તમને વાતાવરણ લાગે, નત નવા ઘરેણા પહેરેલા, નત નવા લુગડા પહેરેલા લોકો, નાના નાના બાળકો હોય, હળી મળીને, કોઈ પાસે કોઈ ઉત્સવ બીજું કઈ નહીં, ભૌતિક કોઈ ચીજ નહીં, ન ફટાકડા, ન મેળાની કોઈ માળા કે ન કોઈ કુછ નહીં, પણ ભીતરનો આનંદ, તમે જો મનનો મેળો ભેગો થાય અને જે લહેર કરે એકબીજાને મળે, રામે રામ કરતા, એ રામ રામ ગોરબાપા રામ રામ, પાયા લાગુ ગોરબાપા આશીર્વાદ આપજો, જ્યાંથી બોલતા આવે તો અમે લોકો પછી એને આશીર્વાદ, તો દરેક માણસ અરસપરસ આ રીતે જે લોકો ભેગા થતા. એટલે જે તે સમયે આજની તારીખે ગામડા ગામમાં જાઓ તો તમને બેસતું વર્ષની દિવાળી આપણે શું ઉજવીએ છીએ, આપણે તો અહીંયા એક ટીપોઈ છે, બે સોફા છે, એ ટીપોઈમાં આપણે કાજુ બદામ કતરી તમને હળગાવવા માટે, ખવડાવવા નહીં, તમને ખબર પડે હું બહુ સુખી છું એટલે મેં આવા રાખ્યા હોય, એમાં તમે પાછા કઈ વધારે ખાઈ ના હોય તો હું તમારી કદર કરી લઉં, તમારે બુદ્ધિપૂર્વક એક જ ઉપાડવાની રીએ. એટલે આવી બધી આ તો ટેકનિકલી થઈ ગયું, કાયદેસર સિમ્બોલિક થઈ ગયું, એટલે બધા હેલવાય કરીને મળે કેમ છો કેમ નહીં, પાછું ભીતરમાં કઈ એટલી લાગણી નથી હોતી. હવે આપણે પ્રોટોકોલ પ્રમાણે મળીએ છીએ. અને ઓલું જે છે મેં તમને કીધું, કેળાનો પ્રસાદ ગામડામાં તો પ્રસાદ એવું હોય ને, કેળાનો પ્રસાદ, શેરડીનો પ્રસાદ, શેરડી અમારા ગામડા ગામમાં શેરડી હોય, શેરડી ફોલી અને એના કાતરા કરીને તમારે મૂકી દે એ પ્રસાદ લ્યો, પછી સાકર અને નાળિયેર આ બધા ગામડામાં હોય એનો અમે પ્રસાદ કરીને મૂકતા. તો વાત એટલી હતી કે પેલા નહીં, આજે તમને કહું ફેર એટલો પડતો જાય છે, પૈસા બહુ આપણી પાસે મળી ગયા છે, પૈસા છે,
ચીજ વસ્તુ મળી ગઈ છે, ભૌતિકતાની બધી આગળ દોડ થઈ ગઈ છે, પણ જે મનનો ઉમળકો છે એ થોડો ઘટતો જાય છે. એને જો વધારીએ તો આ બધું ગૌણ છે સાહેબ. પેલા જમાનામાં આપણે દિવાળીના પેલા શું હતું, પોસ્ટકાર્ડ પોતાની હાથે લખતા આપણે બધા એક જમાનામાં, અને લખવાની સિસ્ટમ પણ એવી હતી, રારા શ્રી એટલે રાજ રાજેશ્વરી, રારા શ્રી શ્રીમાન ફલાણાભાઈને ફલાણા ફલાણા ગામ મુકામે, એતાન શ્રી ગામ ફલાણા મુકામે, ફલાણાભાઈના ન્યાથી ઈશ્વર તમને સદા તમારી ચડતી કળા રાખે, આ ફલાણા ગામથી લીકતીને ઢીકણાભાઈના ઝાઝા કરીને રામ રામ વાંચજો. એ બધું શું હતું પેલા, તમે જો ભાવના પણ કેવી, ઈશ્વર તમારી ચડતી કળા રાખે એવી ભાવના સાથે પત્ર લખે, અને પછી બધાના કીડીના ટાંગા જેવા અક્ષરથી બધાના નામ લખ્યા હોય ગામ આખાના, શું કામ એ ઉમળકો હોય, આ ફલાણાભાઈ આ બધાને મારા રામ રામ ઝાઝેરા રામ રામ કહેજો. તો એ જે પોસ્ટકાર્ડ હતું ત્યાં સુધી હજી કમસે કમ અનુબંધન હતું, લાગણી હતી, પ્રેમ હતો, બધું હતું જળવાઈ રહ્યું. પછી આપણે ફોરવર્ડ થતા ગયા, આપણી જાતને ફોરવર્ડ કહીએ છીએ, પણ ખરેખર આપણે એમાં બેકવર્ડ થતા ગયા છીએ, આપણે ફોરવર્ડ નથી થયા. એટલે આપણે પ્રિન્ટિંગના કાર્ડ આવ્યા, કલરિંગ કાર્ડ, આગળ માતાજીનો તસવીર હોય ને પાછળ સરનામાનું જગ્યા હોય, પણ લખવામાં તમે જુઓ હવે એ ઘટતું જાય છે. આપણે કોઈને ખાલી એટલું લખીએ કે હેપી બર્થડે કેમ કહીએ, એમ નૂતન વર્ષ અભિનંદન એમાં જ લખેલું હોય, નીચે આપણે સહી કરી દઈએ જેમ આપણે કંઈ રિઝર્વ બેંકના ગવર્નર હોય એમ, બીજું કાંઈ નહીં, આમ કરીને મોકલવા થઈ ગયા. હવે એ પતી ગયું તો હવે પછી બાકીનું હતું એમાંથી ઘટ્યું, તો હવે આપણે આવી ગયા વોટ્સએપ, વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને જે કાંઈ કહેવાય તે આ કચકડાની માયા. અને એમાંય મજા શું છે, એમાંય પોતીકું કોઈ લખતું નથી, ક્યાંથી આવે ફોરવર્ડ હારો આવે એટલે ઠોકી દેવાનું બધાને, તમે હંધાય શું કીધા, પાછા અમુકને ન જાય તો કીધું ઓલાને ખાસ મોકલજો, એ તો પાપી છે નહીં તો મારું બહુ, એટલે ટૂંકમાં એમાંય બધું રાજકારણ, ખુશાલી તો નહીં, અરે કીધે બહુ અકોણો છે નહીં મોકલો તો ભૂંડું લખી, એને તો ખાસ મોકલજો. એટલે આ બધું થઈ ગયું છે. મેં કીધું ને ખાલી દેખાદેખી વાળું, પ્રોટોકોલ વાળું, બિલકુલ લાગણીહીન છે થોડીક. જો લાગણી વાળું પેલા જેવું હોત તો મેં કીધું આ તહેવારોમાં બાકી બધું ઘૂઘરાથી માંડીને રંગોળી માંડીને આ બધા ફટાકડાથી માંડીને ગિફ્ટથી માંડીને કોઈ વસ્તુની જરૂર નથી સાહેબ. સ્વયં બધા જે વડીલો આપણી પાસેથી, બાળકો શું માગે છે, નાનું બાળક હોય 1.5-2 વર્ષનું, એને ક્યાં ખબર છે ફટાકડા એટલે શું, એને તમારા લાગણી છે કે માના ખોળોમાં એ આવી જાય ને લાગે કે જગતની સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુરક્ષા અભેદ્ય સુરક્ષા કિલ્લામાં હું આવી ગયો છું, એમ એને જે મજા છે પોતીકી, એમ વડીલોને પણ એવી મજા છે, સગા સંબંધીને પણ એવું જોતું હોય છે. એટલે આ બધું ફેર જે પડ્યો છે આટલું છે, ભૌતિકતા ચરમસીમાએ છે અને નૈતિકતા છે જરાક ડચકા ખાઈ રહી છે. સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સર જે રીતે વાત કરી કે કદાચ આપણે અંદરના આનંદને ઉલ્લાસના જો ફટાકડા સમજીશું, ફોડીશું, તો ભૌતિકતા છે તેને દૂર છોડીશું તો એ ઉલ્લાસ છે તે વધુ બમણો બનશે. તો અત્યારે બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.